નમસ્કાર મિત્રો, સબસ્ક્રાઇબ કરો માસ્ટર લોજિક ચેનલને અને બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરીને ગુજરાત સરકારની ભરતી સંબંધિત પરીક્ષા વિશે માહિતી મેળવો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વિશે ખૂબ ઉપયોગી માહિતી મેળવવાની છે કે જેથી કરીને આ માહિતી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થાય. ભારતરત્ન ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમતગમતનો સમાવેશ થાય છે. ભારતનું સર્વોચ્ચ સન્માન કયું છે? ભારતરત્ન. કઈ સેવાઓ બદલ આપવામાં આવે છે? કલા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમતગમતના ક્ષેત્રે આ સન્માન આપવામાં આવે છે. આ સન્માનની સ્થાપના 2 જાન્યુઆરી 1954 ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2 જાન્યુઆરી 1954. કોના દ્વારા કરવામાં આવી હતી? તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા, કે જેઓ ભારત દેશના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ છે અને રાષ્ટ્રપતિ તરીકે તેઓનો કાર્યકાળ સૌથી વધારે છે. ભારતરત્ન 26 જાન્યુઆરીના દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ સન્માન આપવામાં આવે છે. ભારતરત્ન ક્યારે આપવામાં આવે છે? 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન નિમિત્તે. કોના દ્વારા આપવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ દ્વારા. આ એવોર્ડમાં તાંબાના બનેલા પીપળાના પાન પર ચમકતા સૂર્યનું ચિહ્ન અને તેની નીચે ચાંદીથી ભારતરત્ન લખેલું હોય છે. પીપળાના પાન પર ચમકતા સૂર્યનું ચિહ્ન અને તેની નીચે ચાંદીથી ભારતરત્ન લખેલું હોય છે. આ એવોર્ડમાં પાછળના ભાગે 3 સિંહોની આકૃતિ અને તેની નીચે ચાંદીથી દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું હોય છે. પાછળના ભાગે 3 સિંહોની આકૃતિ અને તેની નીચે ચાંદીથી દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું હોય છે. શરૂઆતમાં આ સન્માન મરણોપરાંત આપવામાં આવતો ન હતો. જ્યારે આ સન્માનની શરૂઆત થઈ 2 જાન્યુઆરી 1954 ત્યારે મરણોપરાંત આપવામાં આવતો ન હતો, પરંતુ 1955 પછી આ સન્માન મરણોપરાંત આપવાની શરૂઆત થઈ. ક્યારે મરણોપરાંત આ સન્માન આપવાની શરૂઆત થઈ? 1955. મરણોપરાંત આ સન્માન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ આપવામાં આવ્યું હતું. 1966 સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન કોને આપવામાં આવ્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીને 1966. એવો કોઈ નિયમ નથી કે ભારતરત્ન ફક્ત ભારતીય નાગરિકને જ મળે. મધર ટેરેસાને ભારતરત્નનું સન્માન 1980 આપવામાં આવ્યું હતું. તેઓ એવા પ્રથમ વિદેશી વ્યક્તિ છે કે જેઓને ભારતરત્ન સન્માન આપવામાં આવ્યું હોય. તેઓને આંતરરાષ્ટ્રીય સ્તરનો નોબેલ પ્રાઇઝ પણ મળ્યો છે. આ ઉપરાંત તેઓને મેગ્સેસ એવોર્ડ પણ મળેલો છે. તેઓ મૂળ અલ્બાનિયા દેશના છે. કયા દેશના છે? અલ્બાનિયા દેશના. અને ખાસ યાદ રાખજો મિત્રો કે મધર ટેરેસાને ભારતનું નાગરિકત્વ મળ્યા બાદ આ સન્માન આપવામાં આવ્યું હોવાથી તેઓને મૂળ ભારતીય વ્યક્તિ તરીકે આ સન્માન મળ્યું ગણાય છે. અબ્દુલ ગફારખાન પ્રથમ એવી વિદેશી વ્યક્તિ છે જેઓને ભારતરત્ન સન્માન મળ્યું હોય. તેઓને 1987 ભારતરત્નનું સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ પાકિસ્તાનના છે. આમ જોઈએ તો અબ્દુલ ગફારખાન મૂળ ભારત દેશના જ છે, પણ પાકિસ્તાનની નાગરિકતા સ્વીકારી હોવાથી તેઓ પાકિસ્તાનના ગણાય છે. તેઓને સ્વાતંત્ર સેનાની એટલે કે ભારત દેશની સ્વતંત્રતા માટે લડાઈ માટે આ સન્માન આપવામાં આવ્યું છે. નેલ્સન મંડેલાને 1990 ભારતરત્નનું સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ બીજા વિદેશી વ્યક્તિ છે કે જેઓને આ સન્માન આપવામાં આવ્યું હોય. તેઓ મૂળ સાઉથ આફ્રિકાના છે.
કારાગોળાના ભેદ સામે લડાઈ લડવા બદલ આ સન્માન તેઓને આપવામાં આવ્યું છે. તેઓ ગાંધીજીના આંદોલનથી પ્રેરિત થઈને આ લડાઈ લડ્યા હતા, તેથી તેઓને આ સન્માન આપવામાં આવ્યું છે. ભારત રત્નની શરૂઆત 1954માં થઈ હતી. પ્રથમ સન્માન 1954માં આપવામાં આવ્યું હતું અને છેલ્લે ભારત રત્નનું સન્માન 2015માં આપવામાં આવ્યું હતું. આવી રીતે કુલ 45 વ્યક્તિઓને આ ભારત રત્નનું સન્માન આપવામાં આવ્યું છે. 1954થી શરૂઆત થઈ ત્યારથી લઈને 2015 સુધીમાં 45 વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યું છે. ભારત રત્નની શરૂઆત થઈ પછી સર્વપ્રથમ 3 વ્યક્તિઓને આ સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી, તેમાં શ્રી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સી વી રામન. આ 3 વ્યક્તિઓને પ્રથમ સન્માન આપવામાં આવ્યું હતું. અંતિમ સન્માનિત વ્યક્તિ 2015માં 2 વ્યક્તિઓને આ સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી, તેમાં મદન મોહન માલવિયા, તેઓને મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું હતું, અને અટલ બિહારી વાજપેયી. ભારત રત્નથી સન્માનિત ગુજરાતી. પહેલું, સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલને 1991માં ભારત રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે બીજા ગુજરાતી મોરારજી દેસાઈને પણ 1991માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો? 1991માં. મોસ્ટ ટાઈમ્પ્લિકેશન મિત્રો, કારણ કે 2 ઓક્ટોબર 2018 એટલે કે હમણાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની જ મૂર્તિ છે. એટલા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન બને છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો હતો? 1991, કે જેઓ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન હતા અને નાયબ વડાપ્રધાન પણ હતા. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? ભારત રત્ન. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન છે, કે જેની શરૂઆત 2 જાન્યુઆરી 1954માં કરવામાં આવી હતી તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. ભારત રત્ન સન્માન આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? 2 જાન્યુઆરી 1954. ભારત રત્ન સન્માન આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954માં કરવામાં આવી હતી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. ભારત રત્ન સન્માનની સ્થાપના કોણે કરી હતી? રાજેન્દ્ર પ્રસાદ, કે જેઓનો રાષ્ટ્રપતિ તરીકે સૌથી વધારે કાર્યકાળ છે. ભારત રત્ન સન્માન ક્યારે આપવામાં આવે છે? ભારત રત્ન સન્માન 26 જાન્યુઆરીના દિવસે એટલે કે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપવામાં આવે છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા. ભારત રત્ન સન્માન કોના દ્વારા આપવામાં આવે છે? ભારત રત્ન સન્માન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. રાષ્ટ્રીય લેખ સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલું છે? દેવનાગરી લિપિ. રાષ્ટ્રીય મુદ્રા લેખ એટલે કે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલું છે? દેવનાગરી લિપિ. સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન કોને મળ્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીને. સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન લાલ બહાદુર શાસ્ત્રીને મળ્યું હતું 1966માં. મધર ટેરેસા મૂળ કયા દેશના છે? અલ્બાનિયા. મધર ટેરેસા મૂળ અલ્બાનિયા દેશના છે. ભારત રત્ન સન્માન મેળવનાર બીજા દેશની સર્વપ્રથમ વ્યક્તિ કોણ છે? અબ્દુલ ગફાર ખાન. 1987માં તેઓને ભારત રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ મૂળ પાકિસ્તાનના છે. ભારત રત્ન સન્માન મેળવનાર નેલ્સન મંડેલા કયા દેશના વતની છે? સાઉથ આફ્રિકા. ભારત રત્ન સન્માન મેળવનાર નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકા દેશના છે. અત્યાર સુધીમાં આ સન્માન કેટલી વ્યક્તિને મળ્યું છે? 45 વ્યક્તિને. અત્યાર સુધીમાં આ સન્માન 45 વ્યક્તિને મળ્યું છે. 1954થી શરૂ કરીને છેલ્લે 2015માં આ સન્માન આપવામાં આવ્યું ત્યાં સુધીમાં કુલ 45 વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યું છે. રમતગમત સાથે જોડાયેલ કયા એકમાત્ર વ્યક્તિને આ સન્માન મળ્યું છે અને તેઓ કઈ રમત સાથે જોડાયેલા છે?
આ પ્રશ્નનો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે. મિત્રો, અમારો વિડીયો જો તમને ગમે તો લાઇક કરજો અને શેર કરજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.